યુપીના બળાત્કાર મામલે ડભોઈ યુથ કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી હતી। વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ગતરોજ ડભોઈ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ઉત્તર પ્રદેશના હાથરસની 19 વર્ષીય દલિત યુવતી મનીષા ઉપર જે નરાધમોએ બળાત્કાર બાદ યુવતીના અપમૃત્યુના બનાવને લઈ આખા દેશમાં વિરોધ વંટોળ ઉઠવા પામ્યો છે। બળાત્કાર બાદ 6 દિવસમાં પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી અને યુવતીનું મૃત્યુ બાદ અધિકારીઓ દ્વારા રાતના અંધારામાં હિન્દુ ધાર્મિક વિધિને નેવે મૂકી અગ્નિસંસ્કાર કરી દેવામાં આવ્યા હતા, જેમાં પીડિત પરિવારને ન્યાય મળે એ માટે વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આંબેડકરજીની પ્રતિમા પાસે કેન્ડલ માર્ચ કરી ન્યાયની માંગણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ રાજ, ડભોઈ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટ, ચિરાગ પટેલ, પાલિકા સદસ્ય નૂર મોહમ્મદ મહુડાવાલા, યુથ મહામંત્રી સિદ્દીક વાણિયાવાલા, જયેશ ઠાકોર, મજૂર સલાટ, અક્ષય ઠાકોર સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ યુથ કોંગ્રેસ તથા વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા જે યુપીમાં 18 વર્ષની મનીષા નામની બાળકી પર બળાત્કાર કરવામાં આવ્યો છે અને આવું કૃત્ય વારંવાર દેશમાં થતું રહ્યું છે, તેના માટે અમે શાંતિથી અહીંયા આંબેડકર સાહેબની મૂર્તિ સામે મીણબત્તી લઈ અને એનું વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છે। અને આ ઘટના જે એટલી ખરાબ ઘટના છે કે વર્ષો વર્ષ જે ચાલ્યા કરે છે અને સરકાર એની પર કોઈપણ જાતની એક્શન લેતી નથી અને ઉલટા આરોપીઓને બચાવવામાં જે મદદ કરી રહ્યા છે, જ્યારે અમારા નેતા રાહુલ ગાંધીજી ગઈકાલે ગયા હતા તેમના પર પણ પોલીસે ગમે તેવું વર્તન કર્યું, તેના માટે અમે આજે વિરોધ પ્રદર્શન કરવા માટે ભેગા થયા છીએ।